અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણના ત્રિકોણમિતિના ઉપયોગોના દાખલા જોઈશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. હવે આપણે ઉદાહરણ 2 સમજીએ. એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટ નું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 ડિગ્રી માપનો ખૂણો રહે તે રીતે એક નિશાળીને થાંભલા સાથે ત્રાસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિશાળીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિશાળીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? અને વર્ગમૂળમાં 3 = 1.73 લો. સમજીએ. પહેલા તો આપણે શું કરવાનું છે કે આપણને જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે આકૃતિ દોરવાની છે. તો આકૃતિની અંદર આપણે જોઈએ કે એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર, ધારો કે આ થાંભલો છે, થાંભલાની ઊંચાઈ છે 5 મીટર, ફોલ્ટ નું સમારકામ કરવાનું છે. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. એટલે થાંભલાની જે ટોચ છે એનાથી 1.3 મીટર નીચે, એટલે આટલો ભાગ છોડીને 1.3 મીટર નીચે રહીને નિશાળી મૂકવાની છે. બરાબર. આ માટે જે સમક્ષિત રેખા સાથે 60 ડિગ્રી માપનો ખૂણો રચે છે, તો અહીંયા જે ખૂણો રચાય છે એ 60 ડિગ્રી માપનો ખૂણો રચાય છે અને નિશાળીને થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. તો ધારો કે આ નિશાળી છે અને એ વ્યક્તિ નિશાળીને થાંભલા સાથે એ રીતે ટેકવે છે કે ટોચથી 1.3 મીટર નીચે હોય એ રીતે ટેકવે છે નિશાળીને. અને ખૂણો જે બને છે 60 ડિગ્રીનો ખૂણો બને છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિશાળીની લંબાઈ કેટલી હશે? તો અહીંયા આપણે નિશાળીની લંબાઈ એટલે કે BC નિશાળીની લંબાઈ છે એ શોધવાની છે. તદુપરાંત નિશાળીને થાંભલાના પાયાથી, તો આ થાંભલો છે એના પાયાથી નિશાળીને કેટલે દૂર રાખવી પડશે? તો કેટલે દૂર અહીંયા રહેશે એ આપણે શોધવાનું છે. એટલે કે અહીંયા આપણે નિશાળીની લંબાઈ અને નિશાળી થાંભલાથી કેટલી દૂર છે એ આપણે શોધવાનું છે. પહેલા આપણે લખી દઈએ કે ધારો કે AD બરાબર થાંભલો, થાંભલાની ઊંચાઈ કેટલી છે? 5 મીટર આપેલી છે. બરાબર. હવે અહીંયા ઇલેક્ટ્રિશિયનને અહીંયા પહોંચવાનું છે. બરાબર. એટલે થાંભલાની ટોચથી AB અંતર નીચે, એટલે કે 1.3 મીટર થોડું નીચે સમારકામ કરવાનું છે. પછી જોઈએ કે નિશાણી, તો BC બરાબર નિશાણી જે આપણે શોધવાનું છે અને DC બરાબર થાંભલાના પાયાથી નિશાણી અંતર એ પણ આપણે શોધવાનું છે. ને અહીંયા થીટા એટલે કે ખૂણો કેટલો બને છે? 60 ડિગ્રીનો બને છે. તો પહેલા આપણે શું લાવવું પડે? BD લાવવા પડે. શું લાવવા પડે? રેખાખંડ BD લાવવું પડે. તો BD માટે શું કરીશું? આપણે BD શોધવું હોય તો આખા થાંભલાની જે લંબાઈ છે એમાંથી આપણે AB બાદ કરીએ તો આપણને BD મળી જાય. તો લખીએ BD બરાબર AD માઇનસ AB. બરાબર. AD કેટલા છે? તો 5 મીટર. માઇનસ AB બાદ કરો 1.3 મીટર, તો શું જવાબ આવશે? 3.7 રહે, 3.7 મીટર. એટલે કે BD, B થી D સુધીનું અંતર કેટલું છે? 3.7 મીટર. હવે આપણને આ અંતર મળી ગયું છે, ખૂણો મળી ગયો છે, તો આપણે આ બે બાજુઓ શોધી શકીએ. સૌ પ્રથમ આપણે નિશાળીની લંબાઈ શોધીશું. તે કઈ રીતે શોધી શકાય? તો જુઓ અહીંયા ખૂણો D છે ને, એ કાટખૂણો છે. કેવો છે? કાટખૂણો છે. તો કાટખૂણાની સામેની બાજુને આપણે શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ.
બરાબર. તો કર્ણ માટે આપણે કયું સૂત્ર વાપરીશું? ત્રિકોણમિતિનો સાઈન થીટા માટે અહીં આપણે સાઈન થીટાનો સૂત્ર વાપરીશું. સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો સાઈન થીટા તો કેટલાનો ખૂણો બને છે? અહીંયા 60 નો ખૂણો બને છે. તો સાઈન 60 ડિગ્રી બરાબર સામેની બાજુ. તો આની સામેની બાજુ કઈ થશે? આ થશે કઈ છે? બીડી. તો બીડી છેદમાં કર્ણ. કર્ણ કયું છે? બીસી. સાઈન 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 બરાબર બીડી. તો બીડી કેટલા છે આપણી પાસે? 3.7. અને બીસી, બીસી એટલે કર્ણ ની, સોરી ની લંબાઈ. તો બીસી આપણે શોધવાનું છે. બીસી ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો અંશમાં લઈ જઈએ તો બીસી બરાબર 3.7 અંશમાં છે બરાબર ની પેલી બાજુ જશે તો છેદમાં જશે, અને બે કેવા છે? છેદમાં. તો પેલી બાજુ જશે તો અંશમાં જશે. તો 3.7 × 2 કરીએ તો ગુણાકાર થશે 7.4, અને છેદમાં વર્ગમૂળમાં 3 છે. વર્ગમૂળમાં 3 બરાબર કેટલા લેવાના છે? 1.73. તો છેદમાં 1.73 લખીએ. 7.4 / 1.73 કરીએ કરતા 4.2774 મળે છે. પોઈન્ટ પછી ઘણી લાંબી સંખ્યાઓ છે એટલે અહીંયા 7 છે, 5 કરતા મોટી સંખ્યા એટલે આપણે આગળના આંકડામાં 1 ઉમેરી દઈએ તો 27 ને 28 થશે. એટલે આસન મૂલ્ય તરીકે આપણે 4.28 લઈ લઈએ. તો બીસી બરાબર આપણને મળે છે 4.28. આપણને નિશાનીની લંબાઈ મળી. હવે આપણને બીસી નું માપ મળતા હવે ડીસી નું માપ શોધી લઈએ. અહીંયા ખૂણા સી ની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. સામેની બાજુનું માપ તો આપણે શોધેલું જ છે, તો એના ઉપરથી આપણે પાસેની બાજુનું માપ શોધી શકીએ. તો શું લખીશું? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ કોનું સૂત્ર છે? કોટનું. તો લખીએ કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. થીટા કેટલા છે? 60 ડિગ્રી. તો કોટ 60 ડિગ્રી બરાબર પાસેની બાજુ. તો પાસેની બાજુ કઈ છે? ડીસી ભાગ્યા સામેની બાજુ. સામેની બાજુ કઈ છે? ડીબી. કોટ 60 નું મૂલ્ય છે 1/√3. ડીસી આપણે શોધવાના છે અને ડીબી ની લંબાઈ છે આપણી પાસે 3.7. અહીંયા આપણે ડીસી ને સૂત્ર કરતા બનાવીએ તો 3.7 ને આપણે બરાબર ની પેલી બાજુ લઈ જઈશું, છેદમાં છે તો અંશમાં જશે. તો શું થશે? 3.7/√3 બરાબર ડીસી બરાબર. હવે 3.7 ના 3.7 લખીએ વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી લેવાની છે? 1.73. તો છેદમાં 1.73 બરાબર ડીસી માટે 3.7/1.73 કરીએ તો જવાબ મળશે 2.1387 બરાબર ડીસી. હવે જુઓ અહીંયા પોઈન્ટ પછી ઘણી લાંબી સંખ્યાઓ છે તેને આપણે આસન મૂલ્યમાં ફેરવી દઈએ તો 2.14 તરીકે લખી શકાય. તો ડીસી મળે છે આપણને 2.14 મીટર. ફરીથી ટૂંકમાં સમજી લઈએ, એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 ડિગ્રી માપનો ખૂણો રહે તે રીતે એક નિશાની થાંભલા સાથે ત્રાસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિશાનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? ને વર્ગમૂળમાં 3/1.73 લો. જ્યારે આવી માહિતી હોય તો પહેલા આપણે આકૃતિ દોરી લેવાની. તો 5 મીટર ઊંચાઈ વાળો થાંભલો છે તો થાંભલો અહીંયા એડી થશે, એની ઊંચાઈ 5 મીટર છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. તો થાંભલાની જે ઊંચાઈ છે એમાં 1.3 મીટર થોડું નીચે, એટલે કે બી બિંદુ આગળ એને અહીંયા સમારકામ કરવાનું છે. હવે સમક્ષિતિજ રેખા સાથે, આ સમક્ષિતિજ રેખા છે તેની સાથે નિશાની મૂકે છે તો 60 ડિગ્રી માપનો ખૂણો રહે તે રીતે નિશાનીને થાંભલાના ટેકાથી ત્રાસી ગોઠવે છે બરાબર. તો 60 ડિગ્રીનો ખૂણો બને એ રીતે નિશાનીને ગોઠવી છે. હવે આપણને માત્ર અહીંયા થાંભલાની ઊંચાઈ જ આપેલી છે બરાબર, નિશાનીની લંબાઈ કેટલી હશે એ આપણે શોધવું પડ્યું, અને થાંભલાના પાયાથી નિશાની કેટલે દૂર છે એ આપણે શોધવાનું હતું.
જેમાં સૌ પ્રથમ આપણને જે આખા થાંભલાની ઊંચાઈ આપેલી હતી એની અંદર આપણે શું કર્યું કે એબી બિંદુ એટલે કે 1.3 મીટર થોડું સહેજ દૂર છે તો એડી માંથી આપણે બીડી ને બાદ કર્યા. આકૃતિ પછી શું કર્યું છે આપણે કે ધારો કે એડી બરાબર થાંભલો છે 5 મીટર, બીસી એટલે નિસરણી ધારી લીધા અને ડીસી બરાબર થાંભલાના પાયેથી નિસરણીનું અંતર ધારી લીધું. થીટા આપણને 60 ડિગ્રી આપેલ છે. પહેલા આપણને જોઈએ બીડી, તો બીડી કઈ રીતે શોધી શક્યા? તો આપણે શું કર્યું, એડી માંથી આપણે એબી બાદ કર્યા એટલે કે બીડી બરાબર એડી માઇનસ એબી કર્યા. એડી ની ઊંચાઈ કેટલી હતી? 5 મીટર માઇનસ 1.3 મીટર તો 3.7 મીટર થયા. તો બી થી ડી સુધીનું અંતર 3.7 મીટર મળ્યું. પછી આપણે અહીંયા નિસરણીની લંબાઈ શોધવાની હતી તો તેના માટે શું કર્યું આપણે કે સામેની બાજુ આપેલી છે, ખૂણો આપેલો છે તો એના પરથી આપણે શોધી શકીએ બરાબર. તો અહીંયા ડી ખૂણો કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ કઈ થઈ? તો કર્ણ થયું બરાબર. કર્ણ કયું છે? બીસી છે. તો સામેની બાજુ આ ખૂણો, આ ખૂણો ધ્યાનમાં લેવાનો. કયો ખૂણો? સી ખૂણો. એની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એ સૂત્ર આપણે વાપરવાનું છે. તો એ સૂત્ર શું છે? સાઈન થીટાનું છે. તો સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સાઈન ખૂણો કેટલો બને છે? 60 ડિગ્રી. તો સાઈન 60 ડિગ્રી બરાબર સામેની બાજુ. તો આ ખૂણાની સામેની બાજુ કઈ થઈ? બીડી થયા ભાગ્યા કર્ણ. તો કર્ણ કયું થયું? બીસી થયું. તો બીડી ભાગ્યા બીસી થયા. સાઈન સાઈડ ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 બરાબર બીડી એટલે 3.7 લીધા અને છેદમાં બીસી. બીસી ને આપણે સૂત્ર કરતા બનાવી દીધા કે વર્ગમૂળમાં 3/2 જતા રહ્યા. તો 3.7 × 2 કરતા 7.4 મળ્યા. વર્ગમૂળમાં 3 ની કિંમત 1.73 ભાગાકાર કરતા આપણને 4.28 મીટર મળ્યા. ત્યાર પછી કોણ એટલે કે નિસરણીની લંબાઈ મળી ગઈ. બીજું શું શોધવાનું હતું કે નિસરણીને, આ નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર મૂકી છે એ શોધવાનું હતું. હવે જુઓ આ ખૂણો જોઈએ તો સામેની બાજુ આપણને મળી ગઈ છે, શોધવાની શું છે? પાસેની બાજુ બરાબર. તો આપણે 10 થીટા લઈ શકાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા આપણે 4 થીટા લીધું છે એના પરથી પણ આપણે શોધી શકીએ. આપણે અહીંયા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ લીધી છે, બંને રીતે તમે શોધી શકો. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો પાસેની બાજુ 4 થીટા, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એ 4 થીટાનું સૂત્ર છે. તો 4 થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, ખૂણો 60 ડિગ્રીનો છે તો 60 ડિગ્રી બરાબર પાસેની બાજુ. તો આની પાસેની બાજુ કઈ? ડીસી થઈ. અને સામેની બાજુ તો આ ખૂણાની સામેની બાજુ બીડી થઈ. હવે કોટ 90 ડિગ્રીની કિંમત છે 1/3 બરાબર ડીસી શોધવાના છે. ડીબી એટલે કે બીડી બરાબર 3.7. ડીસી ને આપણે સૂત્ર કરતા બનાવ્યા તો 3.7 છેદમાં છે બરાબર ની પેલી બાજુ ગયા તો અંશમાં ગયા. તો 3.7/3 બરાબર ડીસી થયા. વર્ગમૂળમાં 3 ની કિંમત આપણે 1.73 લેવાની છે. બંનેને ભાગાકાર કરીએ તો આપણને ડીસી બરાબર 2.14 મીટર મળે. તો આની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો સાઈન થીટા કોસ ટેન કોટ એ બધા ત્રિકોણમિતિના સૂત્રો યાદ રાખવાના. અહીં આપણે આ દાખલા પૂરા કરીએ છીએ. ત્યાર પછીના દાખલાઓ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો.